સામાન્ય કાળના 14મા અઠવાડિયાનો મંગળવાર, ધર્મસભા આજે સંત બેનેડિક્ટનું પર્વ ઉજવે છે. ઈશ્વરના શુભ સંદેશનો પ્રચાર અને પ્રસાર કરવો તે આપણ દરેકની જવાબદારી છે. આ જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકીએ તે માટે પ્રભુ પાસે કૃપાયા છીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 9મા અધ્યાયના વચનો 32-38. ઈસુ અને તેમના સાથીઓ બહાર જતા હતા, એવામાં લોકો એક મૂંગા અને અબદૂત વળગેલા માણસને તેમની પાસે લઈ આવ્યા. અબદૂતને કાઢતા જ મૂંગો માણસ બોલતો થયો. લોકો તો અચંબો પામીને કહેવા લાગ્યા, આવું તો કદી ઇસરાયલમાં દીઠું નથી. પણ ફરોશીઓ તો કહેતા રહ્યા, એ તો અબદૂતના સરદારની મદદથી અબદૂતોને કાઢે છે. આમ ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડાઓમાં ફરતા હતા. લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. એ લોકો ભરવાડ વિનાના હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ઘેટા જેવા હતા. ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે, એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે. આજનો શુભ સંદેશ આપણને સમજાવે છે કે ઈશ્વરની કૃપા માટે કોઈએ પણ આશા છોડવાની જરૂર નથી. ઈશ્વરની કૃપા માટે કોઈ તેમનાથી દૂર નથી અને ઈશ્વરની કરુણાને પ્રસારવામાં કોઈ અંતર નડતું નથી. યહૂદી સમાજમાં ભૂત પ્રેતના વળગાડ ઉતારવા માટે ગુરુઓ માનતા કે એ અપદૂતનું નામ જાણવું જરૂરી છે, નામ ખબર પડે તો ઈલાજ થઈ શકે. આજના પાઠમાં ઈસુ પાસે લાવવામાં આવેલો અપદૂતગ્રસ્ત મૂંગો થઈ ગયો છે અને તેથી યહૂદીઓના ગુરુઓ માટે આ સાવ અશક્ય કેસ છે, એટલે કે એને સાજો કરી જ ન શકાય. આવા માણસને પણ ઈસુ અપદૂતથી મુક્ત કરે છે અને એ માણસ બોલતો થઈ જાય છે. યહૂદીઓ આ સાવ અશક્ય ઘટના જોઈને અવાક થઈ જાય છે અને બોલી ઉઠે છે કે આવું તો ઇસરાયલમાં દીઠું નથી. આ ઘટનામાં માણસોની મર્યાદા છતી થાય છે અને ઈસુનું અમર્યાદ સર્વશક્તિમાનપણું પ્રકાશિત થાય છે. પણ અહંકારી અને પોતાને જ્ઞાની સમજનાર ફરોશીઓ પોતાના અજ્ઞાન અને દંભના પડળોથી અંધ થઈ ગયા હોવાથી ઈસુનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. હવે એમણે એક આરોપ શોધી કાઢ્યો કે ઈસુ અબદૂતોના સરદારની મદદથી અબદૂતો કાઢે છે. ઈસુના દરેક કાર્ય કે ચમત્કારને જોયા બાદ ઈસુનો સ્વીકાર કરવાને બદલે ફરોશીઓ કે શાસ્ત્રીઓ તેમની બદનક્ષી કરતા જ જોવા મળે છે. આ વર્ગના આટલા હિણપત ભર્યા વર્તન અને અપમાનજનક ટીક્કા ટિપ્પણીઓ છતાં રાજરાજેશ્વર ઈસુ એ બધી ઉપેક્ષા, અપમાન અને ટીકાઓના ઘૂંટડા ગળી જઈને પરમપિતાએ સોંપેલા કાર્યો માટે આગળ વધતા જ રહે છે, કારણ કે તેમની ઈચ્છા મુજબ છેવાડે વસતો કોઈ નાનો માણસ પણ ઈશ્વરની કૃપાથી વંચિત રહેવો ન જોઈએ. ઈસુને આપણે કરુણાસાગર કહીએ છીએ, કારણ ઈસુને આ વંચિતો, દરિદ્રો, માંદા ને લાચાર લોકો માટે ફક્ત સહાનુભૂતિ જ નથી બલકે સમાનુભૂતિ હતી, જેને શુભ સંદેશકાર તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું એ શબ્દોમાં વર્ણવે છે. યહૂદી સમાજમાં લોકોના આધ્યાત્મિક માર્ગદર્શન માટે એ જમાનામાં પુરોહિતો, શાસ્ત્રીઓ, લેવીઓ અને ફરોશીઓ હતા, પણ તેઓ તેમની ફરજ ચૂકી ગયા હતા, કારણ તેઓ પોતે જ શાસ્ત્રોની આજ્ઞાઓનું હાર્દ બાજુએ રાખીને ખાલી બાહ્યાચારને ધર્મ સમજતા હતા. તેથી લોકોની સ્થિતિ ભરવાડ વિનાના ઘેટા જેવી હતી.
ઈશ્વરના શુભ સંદેશને પ્રેમ અને કરુણા સાથે લોકોમાં પ્રસારવા માટે જ્યારે ઈસુ નહીં હોય ત્યારે પુષ્કળ લોકોની જરૂર પડવાની છે, અને તેથી જ ઈસુ કહે છે કે ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે. સામાન્ય રીતે આપણે પરંપરા મુજબ માનીએ છીએ કે પુરોહિતો કે સાધ્વીઓનું આ કામ છે, પણ હકીકતમાં આ કામ પ્રત્યેક સ્નાન સંસ્કાર પામેલ વ્યક્તિનું છે. જે રીતે આપણે જોઈએ છીએ કે અપદૂતગ્રસ્ત માણસને લોકો જ ઈસુ પાસે લઈ આવે છે, તેમ આપણે સૌએ ઈશ્વરના રાજ્યના આ કામમાં આપણો ફાળો નોંધાવવા માટે પોતાનાથી જે રીતે અને જેટલું શક્ય હોય એ રીતે પ્રવૃત્ત થવું પડે. શ્રદ્ધાળુઓના પુરોહિત પદને રાજવી પુરોહિત પદ, રોયલ પ્રિસ્ટહુડ કહેવામાં આવે છે. છેલ્લા બે દાયકામાં આપણે જોઈએ છીએ કે ધાર્મિક વિધિઓથી માંડીને ઈશ વિદ્યા કે શાસ્ત્રો બાબતમાં ખૂબ જ પારદર્શીપણું આવ્યું છે. એટલે ઈસુએ કહ્યું તેમ આપણે ફસલના માલિકને પ્રાર્થના કરીએ કે તેમના દ્વારા નવા નવા હોંશીલા કામ કરનારા ગૃહસ્થ ધર્મસભાને મળતા જ જાય.
शोरे चल चल ईसु हतेरा।